ઓકે સ્ટુડન્ટ્સ તો પ્રીવિયસ વિડીયો લેક્ચર સુધીમાં આપણે ત્રિકોણમિત્તીય વિધેયના જે ઘણા બધા સૂત્ર આપણે ભણેલા એ સૂત્રને આધારિત ઘણા બધા દાખલાઓ આપણે ગણેલા ઘણા દાખલા મેં તમને પ્રેક્ટિસ માટે પણ આપેલા છે બરાબર એ સૂત્ર હવે નવો ટોપિક ચાલુ થાય ધેટ ડઝન્ટ મીન કે તમારે એ સૂત્ર ભૂલી જવાના છે મેં તમને કીધેલું એ સૂત્ર ટ્વેલ્થ ઓર મેબી તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી એ કામમાં આવવાના છે બરાબર તો એ વસ્તુ તમારી એ રીતની હતી કે જે તમને લાઈફ ટાઈમ કામમાં આવવાની છે જ્યાં સુધી તમે ભણો ત્યાં સુધીની બરાબર હવે આજથી નવો ટોપિક ચાલુ કરવાનો છે તો ત્રિકોણમિતિ જ બરાબર પણ કંઈક નવું છે હવે નવામાં શું છે તો કે ત્રિકોણમિત્તીય વિધેયોનો ત્રિકોણમિત્તીય વિધેયોને અહીંયા સમીકરણ સ્વરૂપે આવશે અને એ સમીકરણનો ઉકેલ તમારે મેળવવાનો હોય બરાબર અત્યાર સુધી બાળકો તમને કેવું ઉકેલ માટે કેવું આપતા કે આવું એક્સક્વેર માઇનસ ફાઈવ એક્સ પ્લસ સિક્સ આ રીતનું તમને સમીકરણ આપેલું હોય આ તમારું દ્વિઘાત સમીકરણ થયું બહુપદી સ્વરૂપમાં આ શું થશે બાળકો દ્વિઘાત સમીકરણ થશે બહુપદી સ્વરૂપમાં બરાબર તો આનો ઉકેલ મેળવવાનો કીધો હોય તમને શું કીધું હોય આનો ઉકેલ તો કેવી રીતે તમે મેળવતા હતા આનો ઉકેલ મેળવવો એટલે શું તમને કહી દીધું હોય કે ઉ ઉકેલો કોને તો કે આને ઉકેલો તો આને ઉકેલીને શું કરવાનું હોય તો ભાઈ ઉકેલોનો મતલબ આમાં તમે નું મૂલ્ય શોધતા હતા બરાબર આમાં તમે શું શોધતા હતા એટડી એન્ડ એક્સનું મૂલ્ય શોધતા હતા ઉકેલોનો મતલબ શું બાળકો એક્સનું મૂલ્ય શોધવાનું ઉકેલોનો મતલબ શું બાળકો એક્સનું મૂલ્ય શોધવાનું તો આમાં તમે એક્સનું મૂલ્ય શોધતા હતા ચાલો છના ભાગ પાડો તો છના અહીંયા ભાગ પાડો તો કયા ત્રણ દુ છ પડે ભાઈ છના એવા ભાગ પાડવાના કે જેથી જે ભાગ પડેલા તમને બે સંખ્યાઓ મળે એ બે સંખ્યાનો સરવાળો માઇનસ પાંચ થવો જોઈએ તો ત્રણ દુ છ ભાગ પડે તો તમે આવું કંઈક કરતા હતા અને આવું કરીને પાછો અહીંયા એક્સ કોમન તો અહીંયા એક્સ માઇનસ થ્રી માઇનસ ટુ કોમન તો અહીંયા બી એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો આખામાંથી એક્સ માઇનસ થ્રી કોમન ઇન્ટુ એક્સ માઇનસ ટુ બરાબર ઝીરો તો આના પરથી તમને એક્સની બે કિંમતો મળે ટુ કોમાં થ્રી આના પરથી એક્સની કઈ બે કિંમતો મળે ટુ કોમાં થ્રી બરાબર તો આ તમે સમીકરણને ઉકેલી નાખ્યું ઉકેલી નાખ્યું એટલે કે તમને એક્સનું મૂલ્ય શોધી નાખ્યું તો આ પ્રકારના જે દ્વિઘાત સમીકરણ હતા બહુપદી સ્વરૂપના સમીકરણ હતા એમાં તમે એક્સની કિંમત શોધતા હતા કારણ કે તમારું સમીકરણ એક્સના સ્વરૂપમાં હતું એ જ પ્રમાણે હવે અહીંયા તમને એક્સની જગ્યાએ ત્રિકોણમિતિય વિધેય છે આ પ્રમાણે કહી સાઇન સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર સાઈન ટુ એક્સ બરાબર ઝીરો આવું આપ્યું હશે ને કીધું હશે કે આને ઉકેલો આને ઉકેલો ઉકેલો એટલે આમાં બી એક્સનું મૂલ્ય શોધવાનું હોય પણ તમારો એક્સ આમાં કોની અંદર સંતાયેલો છે તો કે ત્રિકોણમિત્તીય વિધયની અંદર આવેલો કહેવાય આ એક્સ આ એક્સ બી અહીંયા ત્રિકોણમિત્તીય વિધયની અંદર આવેલો કહેવાય તો તમારો ત્રિકોણમિત્થીય વિધય અહીંયા તમારો એક્સ ક્યાં આવેલો છે ત્રિકોણમિત્તીય વિધેયની અંદર આવેલો છે તમારો એક્સ અહીંયા ત્રિકોણમિતીય વિધેયની અંદર આવેલો છે બરાબર એક્સ ક્યાં આવેલો છે ત્રિકોણમિતીય વિધેયની અંદર આવેલો છે ને એનું મૂલ્ય શોધવાનું તો એના માટે ટોટલી ડિફરન્ટ ત્રિકોણમિતિની મેથડ આપણે ભણવાની છે શું ભણવાના છે એનો મેં તમને આઈડિયા આપી દીધો કઈ જ નહીં કરવાનું સમીકરણ ઉકેલવાના છે જે અત્યાર સુધી તમે બહુપદી સ્વરૂપમાં સમીકરણ ઉકેલતા હતા એ હવે ત્રિકોણ સ્વરૂપમાં આપશે એ તમને ક્યાં આપશે ત્રિકોણ સ્વરૂપમાં આ આપશે બરાબર અને ત્રિકોણ સ્વરૂપમાં તમારો એક્સ ત્રિકોણ મિતીય વિધેયની અંદર બેઠો હશે અને એ એક્સનું નું મૂલ્ય શોધવાનું કીધું હશે ક્લિયર ચાલો ત્રિકોણ મિતિય સમીકરણનો ઉકેલ ગણ તો અહીંયા કેટલાક સ્ટાન્ડર્ડ લિસ્ટ છે છે એ તમારે યાદ રાખવાના આનો કોઈ છૂટકો નથી પહેલેથી કહી દઉં છું આ જે ઉકેલ ગણ સ્ટાન્ડર્ડ એ તમારે યાદ રાખવાના છે બરાબર હા હવે એમ કહેશો સર તેતેર અમે કેવી રીતે યાદ રાખીએ ભાઈ ઓલમોસ્ટ બધું સેમ જેવું જ હશે એ બી તમને કહી દઉં બરાબર ચાલો તો ક્યારેક એવી સિચ્યુએશન આવી જાય કે તમને આવું મળી ગયું કે ભાઈ સાઈન ઠીટા બરાબર ઝીરો તો બાળકો આના માટે તમને કહી દઉં કે પહેલાં તો આપણું ત્રિકોણ વિધેયનું પહેલું કિંમતોનું ટેબલ સાઈન ઝીરોની કે કિંમત શું સાઈન ત્રીસની કિંમત શું સાઈન પાય બાય ફોરની કિંમત શું પાય બાય થ્રીની કિંમત શું પાય બાય ટુની કિંમત શું એ બધું તમને મોડે હોવું જોઈએ બરાબર એ બધું તમને મોડે હોવું જોઈએ બરાબર તો એ બધું તમારા પહેલાં તો દિમાગમાં હોવું જોઈએ કે કોનું મૂલ્ય ક્યાં શૂન્ય થાય છે કોનું મૂલ્ય ક્યાં વન થાય છે બરાબર મેં તમને એના માટે એક ટ્રીગો ટ્રિક બી તમને આપી હતી કે ક્યાં કયા પોઈન્ટ પર કયા પોઈન્ટ પર એનું મૂલ્ય ઝીરો થાય અને કયા પોઈન્ટ પર એનું મૂલ્ય વન થાય એ બધી તમને મેં ટ્રિક પણ આપેલી હતી તમને યાદ હોય તો કોની સાઈન અને કોસની સાઈન અને કોસની મેં તમને ટ્રીક આપેલી હતી અને એમાં મેં તમને બતાવેલું કે કોનું મૂલ્ય કયા પોઈન્ટ પર કોનું મૂલ્ય કયા પોઈન્ટ પર ઝીરો થાય અને કયા પોઈન્ટ પર વન થાય તો અહીંયા શું કીધું છે બાળકો સાઈન ઠીટા બરાબર ઝીરો હવે ટેબલ યાદ કરો ચાલો મારી પાસે અહીંયા એક ટેબલ છે એ થોડું તમને બતાવું તો અહીંયા ધ્યાન આપો આર્યું તો કે સાઈનનું મૂલ્ય ક્યાં ઝીરો થાય તો કે સાઈનનું મૂલ્ય ઝીરો આગળ ઝીરો થાય છે પછી પાય આગળ બી ઝીરો થાય છે પછી ટુપાય આગળ બી ઝીરો થાય છે તો સાઇનનું મૂલ્ય એવું જરૂરી નથી કે ખાલી સાઈન ઝીરો બરાબર ઝીરો થાય સાઇન પાય બરાબર બી ઝીરો થાય સાઈન ટુપાય બરાબર બી ઝીરો થાય મેં ટ્રીગો ટ્રીકમાં મેં તમને કીધેલું કે એક્સ અખ્સ પર જેટલા બી આનો મતલબ જુઓ ઝીરો પર સાઈનનું મૂલ્ય ઝીરો પાય પર નું મૂલ્ય ઝીરો ટુ પાઈ પર નું મૂલ્ય ઝીરો આગળ જાઓ એટલે થ્રી પર બી ઝીરો ફોર પર બી ઝીરો ફાઈ પર બી ઝીરો સિક્સ ફાઈ પર બી સેવન પાય અપ ટુ દરેકે દરેક પાય ઇન શોર્ટ તમારું જે આપણે ચકડું બનાવતા હતા આપણે જે ચકડું બનાવતા હતા યાદ હોય તો એ ચકરડામાં ત્રિકોણ ટ્રીક મેં તમને આપેલી એ ચકડામાં અહીંયા તમને ખબર હોય તો ઝીરો ટુ પાય ફોર પાય સિક્સ એ બધા આવે અહીંયા આવે તમારો પાય થ્રી પાય પાય સેવન પાય એ બધા ખૂણા આવે તો આજે એક્સ અક્ષ પરના બધા ખૂણાઓ જે છે એક્સ અક્ષ પરના જે બધા ખૂણાઓ છે એ બધા ખૂણાઓ પર એ બધા ખૂણાઓ પર તમારો ત્રિકોણ વિધેય સાઈન અહીંયા આગળ તમારા સાઇનનું મૂલ્ય શું થાય છે ઝીરો તો અહીંયા તમને મેં તમને જે આપેલું છે બરાબર કે સાઈન ઠીટા બરાબર ઝીરો તો ઠીટાનું શું મૂલ્ય હોઈ શકે સાઈન ઠીટા બરાબર ઝીરો તો ઠીટાનું શું મૂલ્ય હોઈ શકે તો બાળકો ઠીટાનું મેં કીધું તેમ આમાંથી કોઈ બી મૂલ્ય હોઈ શકે ઠીટા બરાબર ઝીરો બી હોઈ શકે કેમ સાઇન ઝીરો બી ઝીરો થાય ઠીટા બરાબર તમારો પાય બી હોઈ શકે કેમ સાઇન પાય બી ઝીરો થાય છે ઠીટા બરાબર તમારો ટુ પાય બી હોઈ શકે કેમ સાઇન ટુ પાય બરાબર બી ઝીરો થાય છે સાઇન થ્રી બરાબર બી ઝીરો ફોર પાય પર બી ઝીરો ફાઈવ પાય બી સેવન પાય સિક્સ નાઇન બધા પર જ તમારો સાઈન કેવો થાય છે શૂન્ય થાય છે તો એનો ઉકેલ ગણ વ્યાપક રીતે આવો લખાય કે પાય વેર કે બિલોંગ્સ ટુ ઝેડ આનો મતલબ શું બાળકો આવું આપી દીધું કે જ્યારે સાઈન ઠીટા બરાબર ઝીરો તો એનો ઉકેલ ગણ કે પાય વેર કે બિલોંગ્સ ટુ ઝેડ બાળકો અહીંયા કેની જગ્યાએ ઝીરો મૂકો કે ઝેડમાંથી લેવાનો જ ને ઝેડ એટલે તો પૂર્ણાંક સંખ્યા એમાં બધું જ આવે ઝીરો વન ટુ થ્રી ફોર તો કે બરાબર ઝીરો લો તો તમને ઝીરો મળે કે બરાબર અહીંયા વન મૂકો તો તમને પાય મળે કે બરાબર ટુ મૂકો ટુ પાય કે બરાબર થ્રી થ્રી પાય કે બરાબર ફોર ફોર પાય કે બરાબર ફાય ફાઈવ પાય સિક્સ પાય સેવન પાય આ રીતે મળતો જાય તો હમણાં જ સાબિત કર્યું કે આ બધા ખૂણા કયા આવ્યા આ બધા ખૂણા એ આ જ ખૂણા આવ્યા ને અને આ ખૂણાઓ આગળ સાઈનનું મૂલ્ય તમારું શું થાય છે ઝીરો થાય છે એનો મતલબ સાઈન ઠીટા બરાબર ઝીરો હોય તો ડાયરેક્ટ લખી દેવાનું કે એનો ઉકેલ ઘણ કેપા આઈ વેર કે બિલોંગ્સ ટુ ગર ઉકેલ ગણ એટલે ઠીટાની કિંમત સાઈન ઠીટા બરાબર ઝીરો હોય હમણાં જ સમજાવ્યું સાઈનની કિંમત પાછું એક વખત ક્વિક રિવિઝન સાઇનની કિંમત ઝીરો ક્યારે થાય છે તો કે જો ઝીરો આગળ ઝીરો થાય પાય આગળ ઝીરો થાય ટુ પાય આગળ ઝીરો થાય આગળ થ્રી પાય આગળ ફોર પાય આગળ ફાઈવ પાય સિક્સ પાય દરેક આગળ ઝીરો થાય બરાબર તો આ બધા ખૂણાઓને એક સિંગલ વ્યાપક સ્વરૂપે કઈ રીતે દર્શાવાય આ રીતે દર્શાવાય આ રીતે દર્શાવો એમાં આ બધા જે હું ખૂણા બોલી એ બધા આવી જ જાય છે અને બીજી રીતે યાદ રાખવું હોય તો એક્સ અક્ષ પરના દરેક ખૂણાઓ આગળ સાઈનનું મૂલ્ય શું થાય છે ઝીરો અને એક્સ અક્ષના ખૂણાઓ તમને ખબર જ છે ઝીરો પાય ટુ પાય થ્રી પાય ફોર પાય ફાઈવ પાય સિક્સ પાય સેવન પાય એટ પાય નાઇન પાય ટેન પાય તો એ બધાને વ્યાપક રીતે કેવી રીતે દર્શાવે પહેલું તમને શું મળ્યું કે જયારે બી સાઈન ઠીટા બરાબર ઝીરો હોય તો ઠીટાની કિંમત કે પાય વેર કે બિલોંગ્સ ટુ ઝેડ એ જ પ્રમાણે કોસ થીટા ઝીરો હોય તો એનો ઉકેલ ગણ થશે ટુ કે પ્લસ વન ફાય બાય ટુ બાળકો પાછું ટેબલ જુઓ કે કોસની વેલ્યુ ઝીરો કઈ જગ્યાએ થઈ રહી છે તો ધ્યાનથી ઓબ્ઝર્વ કરો કોસની વેલ્યુ ઝીરો એક તો પાય બાય ટુ આગળ થાય છે આગળ જતાં જુઓ અહીંયા થ્રી પાય બાય ટુ આગળ થાય છે આગળ જશો તો ફાઈવ પાઈ બાય ટુ આવશે એની આગળ જશો સેવન પાઈ બાય ટુ નાઇન પાય બાય ટુ ઇલેવન પાય બાય ટુ થર્ટીન ફિફ્ટીન તો આ બધા ખૂણાઓ આગળ કોસની વેલ્યુ ઝીરો થાય છે બાળકો તમને યાદ કરાવું તો આ બધા ખૂણાઓ ક્યાં આવતા હોય છે તો કે અહીંયા ને અહીંયા આવતા હોય છે અહીંયાના ખૂણાઓ યાદ કરાવું તો પાય બાય ટુ ફાઈવ પાય બાય ટુ નાઇન પાઈ બાય ટુ અહીંયાના ખૂણા તો કે થ્રી પાય બાય ટુ

તો અહીંયાના અને અહીંયાના ખૂણા એટલે કે વાયક્સના જે ખૂણા છે એ વાયક્સના ખૂણા આગળ વાયક્સના ખૂણા આગળ તમારો કોસની વેલ્યુ શું થાય છે અહીંયા ઝીરો થાય છે બરાબર અને આ ખૂણાઓને જે રીતે આ ખૂણાઓને વ્યાપક રીતે તમે કેવી રીતે દર્શાવ્યો કે પાય વેર કે બિલોંગ્સ ટુ ઝેડ વરે દર્શાવ્યો એ જ પ્રમાણે અહીંયાના અને અહીંયાના ખૂણાને વ્યાપક રીતે તમારે દર્શાવવો હોય તો એ વ્યાપક રીતે દર્શાવવાનું સ્વરૂપ છે અહીંયા ટુ કે પ્લસ વન પાય બાય ટુ બાળકો વ્યાપક રીતે અહીંયા શું દર્શાવ્યું તો કે વ્યાપક રીતે અહીંયા આ રીતે દર્શાયું ટુ કે પ્લસ વન પાય બાય ટુ વેર કે બિલોંગ્સ ટુ ઝેડ તો કે આમાં ધ્યાનથી ઓબ્ઝર્વ કરો કે જો કે બરાબર ઝીરો મૂકવામાં આવે કે બરાબર ઝીરો મૂકવામાં આવે અહીંયા કે બરાબર ઝીરો મૂકો તો તમને મળશે ખૂણો પાય બાય ટુ કે બરાબર વન મૂકો તો અહીંયા ખૂણો મળશે થ્રી પાય બાય ટુ કે બરાબર ટુ મૂકો તો અહીંયા ખૂણો મળશે ફાઈવ બાય બાય ટુ કે બરાબર થ્રી મૂકો તો અહીંયા ખૂણો મળશે સેવન બાય બાય ટુ ફોર તો અહીંયા મળશે નાઇન બાય બાય ટુ અને બધા બાય ટુ વાળા ખૂણા મળતા જાય છે અને આ બધા ખૂણા કયા આવ્યા તો ધ્યાનથી જોશો તો અહીંયાના અને અહીંયાના જ ખૂણા આવ્યા અને અહીંયાના અને અહીંયાના ખૂણા આગળ કોસની વેલ્યુ ઝીરો થાય છે બરાબર તો કોસ ઠીટા બરાબર ઝીરોનો મતલબ તમારો ઉકેલ ગણ એટલે કે ઠીટાની વેલ્યુ જે રીતે સાઇન ઠીટા બરાબર ઝીરોનો ઉકેલ ગણ એટલે જ્યારે સાઈન ઠીટા બરાબર ઝીરો હોય ત્યારે ઠીટાની વેલ્યુ કઈ પોસિબલ હોય કે પાય વેર કે બિલોંગ્સ ટુ ઝેડ અને કોસ ઠીટા બરાબર ઝીરો હોય ત્યારે તમારી ઠીટાની વેલ્યુ શું શક્ય હોઈ શકે ટુ કે પ્લસ વન પાય બાય ટુ વેર કે બિલોંગ્સ ટુ ઝેડ કોસ ઠીટા બરાબર ઝીરોનો ઉકેલ ગણ થશે ટુ કે પ્લસ વન પાય બાય ટુ એ જ પ્રમાણે ટેન ઠીટા બરાબર ઝીરોનો તો કે ટેન ઠીટાની વેલ્યુ ઝીરો ક્યારે થાય છે તો ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને તો જુઓ જ્યાં જ્યાં સાઇન ઝીરો થાય છે બરાબર સાઇન અહીંયા ઝીરો થાય સાઇન અહીંયા ઝીરો થાય સાઇન અહીંયા ઝીરો થાય તો ટેન બી જુઓ સાઇનનો ઝીરો તો ટેનનો ઝીરો સાઇનનો ઝીરો ત્યાં ટેનનો ઝીરો સાઇનનો ઝીરો ત્યાં ટેનનો ઝીરો તો જ્યાં જ્યાં સાઈન ઝીરો થાય છે ત્યાં ત્યાં તમારો ટેન પણ ઝીરો થાય છે તો સાઈનનો ઉકેલ ભણ તમે લખેલો તો કે પાય વેર કે બિલોંગ્સ ટુ ઝેડ તો ટેન ઠીટા બરાબર ઝીરોનો ઉકેલ ઘણ બી થશે બાળકો કે પાય વેર કે બિલોંગ્સ ટુ ઝેડ એનો મતલબ ટેન ઠીટા બરાબર ઝીરો હોય તો તમારી ઠીટાની શક્ય કિંમત શું થાય કે પાય વેર કે બિલોંગ્સ ટુ ઝેડ એ જ પ્રમાણે કોટ ઠીટા બરાબર ઝીરો નો ઉકેલ ગણ તો કોટ ઠીટા આમાં તો આપેલું નથી પણ તમને યાદ રાખો કે જ્યાં જ્યાં કોસ ઝીરો થાય આવું આ જોડી જ છે જે રીતે જ્યાં જ્યાં સાઇન ઝીરો થતો હતો ત્યાં ત્યાં કોણ ઝીરો થયો ટેન ઝીરો થયો એ જ પ્રમાણે જ્યાં જ્યાં કોસ ઝીરો થતો હોય ત્યાં ત્યાં કોટ બી તમારો ઝીરો થશે એનો મતલબ બરાબર નો જે ઉકેલ ગણ આવેલો એ તમારો બરાબર ઉકેલ નો આવશે કોસ ઠીટા બરાબર ઝીરોનો નો જે ઉકેલ ગણ આવેલો એ જ તમારો કોટ થી બરાબર ઝીરોનો નો ઉકેલ ગણ આવશે શું તો કે ટુ કે પ્લસ વન પાય બાય ટુ વેર કે બિલોંગેડ ટુ કે પ્લસ વન પાય બાય ટુ વેર કે બિલોગ્સ ટુ ઝેડ ઓકે ક્લિયર બાળકો ચલો તો સમજ પડી બધાને સાઇન ઠીટા બરાબર ઝીરોનો ઉકેલ ગણ કે પાય એનો મતલબ સાઈન ઠીટાની વેલ્યુ જ્યાં ઝીરો થાય છે તો તે સમયે ઠીટાની કિંમત થાય કે પાય કોસ ઠીટાની વેલ્યુ જ્યાં ઝીરો થાય છે ત્યારે ઠીટાની વેલ્યુ ટુ કે પ્લસ વન પાય બાય ટુ એ પ્રમાણે ટેન ઠીટા બરાબર ઝીરો તો ઠીઠા બરાબર કે પાય કોટ ઠીટા બરાબર ઝીરો તો ઠીટા બરાબર ટુ પ્લસ વન પાય બાય ટુ એ જ પ્રમાણે આગળ વધતા બાકીના બે બાકી રહ્યા કોસેક ઠીટા બરાબર ઝીરો ને સેક ઠીટા બરાબર ઝીરો તો તમારી ઇન્ફોર્મેશન માટે કહી દઉં તમારી જાણકારી માટે કહી દઉં કે કોસેક ઠીટા અને સેક ઠીટા કોઈ દિવસ કોસેક ઠીટા અને સેક ઠીટા કોઈ દિવસ ઝીરો થતા નથી એટલે એમનો ઉકેલ ગણ તમને મળશે અહીંયા ફાય કોશે અને કોટ ઠીટા કોસેક ઠીટા અને કોટ ઠીટા ક્યારે

ક્યારેય ઝીરો થતા નથી એટલે એમનો ઉકેલ ગણ થશે ફાય ખાલી ગણ ભાઈ એવો કોઈ ઠીટા મળે જ નહીં કે જેથી કોસેક ઠીટા બરાબર ઝીરો થાય અને એવો કોઈ ઠીટા મળે જ નહીં કે જેથી સેક ઠીટા બરાબર ઝીરો થાય આપણે યાદ હોય તો બે ટેબલ બનાવેલા જ છે ખૂણાઓની કિંમતમાં એ બે ટેબલ ધ્યાનથી ઓબ્ઝર્વ કરી લેજો ક્યારેય એક ટેબલમાં બી કોસેક ઠીટા કે સેક ઠીટાની વેલ્યુ શૂન્ય થતી દેખાતી હશે જ નહીં તો જ્યારે બી કોસેક ઠીટા બરાબર ઝીરો સેક ઠીટા બરાબર ઝીરો ત્યારે તમારો ઉકેલ ગણ ઠીટા બરાબર ફાય એ જ પ્રમાણે તો આ બધા ઝીરોના આપણે લઈ લીધા દરેકે દરેક ત્રિકોણ મિત્ર એવી જીરો થાય ત્યારે ઠીટાની કિંમત શું એ જ પ્રમાણે હવે વનની અને માઇનસ વનનો વારો આવશે એ માત્ર સાઈન કોસમાં જ કામનો છે એ બી તમને કહી દઉં તો સાઈન ઠીટા બરાબર વન તો સાઈનની કિંમત વન ક્યારે થાય સાઇનની કિંમત વન ક્યારે થાય તો બાળકો યાદ કરો આપણે એક ટ્રીગોટ્રીકમાં અહીંયા કોસ ઝીરો થતો હોય છે ત્યાં તમારો સાઈનની કિંમત વન થાય છે તો અહીંયાના ખૂણા કયા છે તમારા પાય બાય ટુ ફાઈવ પાય બાય ટુ નાઇન પાય બાય ટુ ને આ ખૂણાને ત્યારે યાદ હોય તો વ્યાપક રીતે આપણે દર્શાવેલા ફોર કે પ્લસ વન પાય બાય ટુ વેર કે બિલોંગ્સ ટુ ઝેડ ટ્રીગો ટ્રીક ફાઈવમાં જોઈ લેજો ફાઈવ કે ફાઈ કે ફોરમાં હશે તો ટ્રીગો ટ્રીકમાં મેં તમને કીધેલું અહીંયાના ખૂણાઓ આગળ સાઈનની કિંમત વન થાય છે એટલે કે સાઈન પાય બાય ટુ વન થાય સાઈન ફાઈવ પાય બાય ટુ બી વન સાઈન નાઇન પાય બાય ટુ બી વન થાય છે તો અહીંયાના ખૂણાઓ આગળ તમારા સાઇનની કિંમત શું થાય છે વન થાય છે અહીંયાના ખૂણાઓને વ્યાપક સ્વરૂપે આ પ્રમાણે દર્શાવવામાં આવે છે ફોર કે પ્લસ વન પાય બાય ટુ અહીંયાના ખૂણાઓને વ્યાપક રીતે શું દર્શાવવામાં આવે ફોર કે પ્લસ વન પાય બાય ટુ બરાબર તો જ્યારે બી તમારો સાઈન ઠીટા બરાબર વન હોય તો એનો ઉકેલ ઘણો થશે ફોર કે પ્લસ વન ફાય બાય ટુ એ જ પ્રમાણે સાઈન ઠીટા બરાબર માઇનસ વનનો ઉકેલ ઘણ બાળકો ત્યારે જ મેં તમને સમજાયેલું કે સાઈન ઠીટા અહીંયા તો નીચેના આગળ કોસ્ટ તમારો ઝીરો જ થતો હોય છે પણ નીચેના જે આ બધા ખૂણાઓ છે તે ખૂણાઓ આગળ તમારો સાઈનની કિંમત થાય છે માઇનસ વન આ ખૂણાઓને ત્યારે યાદ હોય તો આપણે વ્યાપક રીતે ટ્રીગોટ્રીકમાં જોઈ લેજો વ્યાપક રીતે આ રીતે દર્શાવેલા ફોર કે માઇનસ વન ફાય બાય ટુ વેર કે બિલોંગ્સ ટુ ઝેડ તો આ ખૂણાઓ આગળ સાઈનની વેલ્યુ માઇનસ વન થાય છે તો ત્યારે તમારો ઠીટા શું થશે સાઈન ઠીટા બરાબર માઇનસ વન તો તમારો ઠીટા થશે ફોર કે માઇનસ વન પાય બાય ટુ કારણ કે આ જ ખૂણાઓ આગળ તમારો સાઈનની વેલ્યુ માઇનસ વન થાય છે અને આ જ ખૂણાઓ આગળ તમારા સાઇનની વેલ્યુ પ્લસ વન થાય છે એટલે તમારો ઉકેલ થશે ફોર કે પ્લસ વન પાય બાય ટુ અને આ ખૂણાઓ આગળ તમારા સાઇનની વેલ્યુ માઇનસ વન થાય છે એટલે કે તમારો ઉકેલ ગણ થશે ફોર કે માઇનસ વન પાય બાય ટુ બરાબર ચાલો એ જ પ્રમાણે કોસ ઠીટા બરાબર એ જ પ્રમાણે કોસ ઠીટા બરાબર વનનો ઉકેલ ગણ તો કે બાળકો કોસ ઠીટા વન કઈ કઈ જગ્યાએ થાય છે તો કોસ ઠીટા વન તમારો આ પોઈન્ટ પર થાય છે ટ્રીગો ટ્રીકમાં મેં તમને કીધેલું અહીંયાના તમામ ખૂણાઓ આગળ કોસની વેલ્યુ વન એટલે કે કોસ ઝીરો વન કોસ ટુ પાય વન કોસ ફોર બાય વન કોસ સિક્સ બાય વન બરાબર તો અહીંયાના તમામ ખૂણાઓ આગળ કોસની વેલ્યુ તમારી શું થાય છે વન ધ્યાનથી જોવું હોય તો જુઓ ટેબલ કોસ છે તો ઝીરો આગળ વન ટુ પાય આગળ વન આગળ જતા ફોર પાય પર બી વન સિક્સ પાઇ પર વન એટ પાય પર વન તો એ બધા ખૂણાઓ આગળ કોસની વેલ્યુ શું થાય છે બાળકો વન થાય છે તો આ ખૂણાઓ આગળ કોસની વેલ્યુ તમારી વન થાય છે કોસની વેલ્યુ વન થાય છે અહીંયાના ખૂણાને વ્યાપક સ્વરૂપે આપણે દર્શાવેલો ટૂકે પાય વેર કે બિલોંગ્સ ટુ ઝેડ વ્યાપક સ્વરૂપે કઈ રીતે દર્શાવેલું ટૂકે પાય વેર કે બિલોંગ્સ ટુ ઝેડ તો કોસ ઠીટા બરાબર વનનો ઉકેલ ગણ થશે ટૂકે પાય વેર કે બિલોંગ્સ ટુ ઝેડ બરાબર એ જ પ્રમાણે કોસ થીટાની વેલ્યુ માઇનસ વન થાય તો ત્યારે જ મેં તમને ભણાવેલું કે કોસ થીટાની વેલ્યુ અહીંયાના ખૂણા સાઈન અહીંયા તો સાઈન ઝીરો જ થાય છે પણ અહીંયા આ ખૂણાઓ આગળ બરાબર આ ખૂણાઓ આગળ કોસની વેલ્યુ માઇનસ વન થાય એટલે કે કોસ પાય માઇનસ વન કોસ થ્રી પાય માઇનસ વન કોસ ફાઈવ પાય માઇનસ વન કોસ સેવન પાય માઇનસ વન તો અહીંયાના તમામ ખૂણાઓ આગળ કોસની વેલ્યુ માઇનસ વન થાય છે અને અહીંયાના તમામ ખૂણાઓને આપણે વ્યાપક સ્વરૂપે આ રીતે દર્શાવેલો ટુ કે પ્લસ વન પાય વેર કે બિલોંગ્સ ટુ ઝેડ તો કોસ થીટા બરાબર માઇનસ વનનો ઉકેલ ગણશું લખશું આપણે ટુ કે પ્લસ વન પાય વેર કે કે બિલોગ્સ ટુ કેટલાક લોકો અહીંયા આ રીતે બી દર્શાવે છે તો ખોટું નથી કેટલાક લોકો આને આ રીતે દર્શાવે ટુ કે માઇનસ વન પાય વેર કે ટુ ઝેડ તો ભાઈ તમે આમાં ટુ પ્લસ વન પાય બરાબર ચાલો ટુ પ્લસ વન પાય છે અહીંયા કે બરાબર ઝીરો મૂકશો કે બરાબર તમે જો ઝીરો મૂકો તો તમને પાય મળે કે બરાબર વન મૂકો થ્રી પાય મળે કે બરાબર ટુ મૂકો ફાઈ પાય મળે એવી રીતે આગળ સેવન પાય અને બધા અહીંયાના ખૂણા મળતા જ હશે હવે આની જગ્યાએ વા માની લો કે તમે આવું વાપરો છો ટુ કે માઇનસ વન પાય વેર કે બિલોંગ્સ ટુ ઝેડ તો અહીંયા કે બરાબર વન મૂકો તો વન મૂકશો તો તમને પાય મળશે ટુ મૂકો તો થ્રી પાય મળશે થ્રી મૂકો ફાઈ મળશે એ રીતે સેવન પાય તો એવું નહીં લાગતું આ લખો કે આ લખો ખૂણાઓ તો તમને એના એ મળતા જાય છે તો ઘણા લોકો આવું બી લખશે ઘણા આવું બી લખશે આપણે કન્ફ્યુઝ થવાનું નહીં બેમાંથી જે યુઝ કરવું હોય તે થાય એનો મતલબ જ્યારે બી કોસ થીટા બરાબર માઇનસ વન તો એનો ઉકેલ ગણ થશે ટૂકે પ્લસ વન પાય અથવા ટૂકે માઇનસ વન પાય હવે એના પછીના ત્રણ સૌથી ઇમ્પોર્ટન્ટ એના પછીના ત્રણ તમારા જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ કે એ ઘણી બધા દાખલામાં મોસ્ટલી આવું જ આવશે તો અત્યાર સુધી શું હતું કે કોસ્ટીટા સાઈન ઠીટા ટેન ઠીટા બરાબર કોઈ એક ફિક્સ કિંમત આપી દેતા હતા ઝીરો વન કાં તો માઇનસ વન ને ઝીરો વન માઇનસ વન બહુ બેઝિક કિંમત હતી એટલે એના બેઝિક ઉકેલ આવા તમારા આવી ગયા બરાબર સાઈન બરાબર અને સાઈન ઠીટા અને જ્યાં ઝીરો થાય એ ટેન ઠીટા કો ક્યાં ઝીરો થાય એ ઉકેલ ગણ સાઈન ક્યાં પ્લસ વન થાય એનો ઉકેલ ગણ સાઈન ક્યાં માઇનસ વન થાય એનો ઉકેલ ગણ કોીટા ક્યાં વન થાય એનો ઉકેલ ગણ કોીટા ક્યાં માઇનસ થાય એનો ઉકેલ ગણ પણ હવે આવું વિચિત્ર તો કે વિચિત્ર એટલે તમને આવો રિલેશન આપેલો છે બે વચ્ચેનો બરાબર તમને આવું આપી દીધું છે કોસ ઠીટા બરાબર કોસ આલ્ફા બરાબર કોઈ કિંમત માનો કે રૂટ થ્રી બાય ટુ તો આનો ઉકેલ ગણ શોધવાનું આપણે બરાબર તો યાદ રાખજો દાખલામાં તો આટલું બધું બી નહીં આપશે દાખલામાં તો આવી રીતે કોઈ સિચ્યુએશન આપીને ઊભા રહી જશે કે કોસ ટુ એક્સ બરાબર વન બાય ટુ તો આનો ઉકેલ ગણ શોધો તો આને આપણે વ્યવસ્થિત આ રીતે લખતા હોઈએ કોસ ટુ એક્સ બરાબર વન બાય ટુ બોલો કોસની કિંમત હાફ ક્યારે થાય તો કે કોસની કિંમત હાફ થાય પાય બાય થ્રી આગળ એટલે કે આના પરથી પછી આપણે ઉકેલ ગણ શોધતા હોઈએ છીએ બરાબર તો યાદ રાખજો સિચ્યુએશન ખાલી આટલું યાદ રાખો અમના કે કોસ ઠીટા કોસ ઠીટા બરાબર કોસ આલ્ફા બરાબર એ નો ઉકેલ ગણ કોસ ઠીટા બરાબર કોસ આલ્ફા બરાબર એનો ઉકેલ ગણ શું થાય તો કે ટૂંકે પાય પ્લસોર માઇનસ આલ્ફા બરાબર આલ્ફા કાંથી આવ્યો અહીંયાથી આવ્યો બરાબર તો ટુ કે પાય પ્લસોર માઇનસ આલ્ફા સાઈન ઠીટા બરાબર સાઈન આલ્ફા બરાબર હમણાં તમને પાછું કહી દઉં છું કે ખાલી આ ત્રણના આ કાઉન્સ ત્રણ યાદ રાખો બરાબર દાખલામાં તમને એક્ઝેટ ખબર પડશે કે આમાં શું કહેવા માંગી રહ્યા છે બરાબર દાખલો અમના છે નહીં તો ખાલી થિયોકલ નોલેજ રાખો કે સૂત્ર આ જે ઉકેલ ગણ છે એ તમે માત્ર યાદ રાખો તો અહીંયા કોસ ઠીટા બરાબર કોસ આલ્ફા બરાબર એનો ઉકેલ ગણ ટુ કે પાય માઇનસ આલ્ફા એ જ પ્રમાણે સાઈન ઠીટા બરાબર સાઇન આલ્ફા બરાબર એ એ કોઈ અચડ છે સમજી લો અચળ એટલે કયો અચળ બાળકો આ અહીંયા આપણે અચળ કયો લીધેલો આ ઉદાહરણ મેં લીધું એમાં તો કે વન બાય ટુ અચળ લીધેલો ને તો આ આપણો એ છે બરાબર આ આપણો અહીંયા ઠીટા છે અને આ પાય બાય થ્રી જે છે તે આપણો આલ્ફા છે તો હવે આપણું ઉદાહરણ અને આમાં જે લખાણ છે એને કમ્પેર કરો આ રહ્યું તો જો કોસ ઠીટા તો આઈ રહ્યો કોસ ટુ એક્સ ટુ એક્સ તમારો ઠીટા છે પછી કોસ આલ્ફા તો આર્યો રહ્યો કોસ પાય બાય થ્રી તો પાય બાય થ્રી તમારો આલ્ફા છે એના બરાબર એ તો એ તમારો આર્યો રહ્યો વન બાય ટુ છે તો આવી સિચ્યુએશન દાખલામાં આવશે ત્યારે એનો ઉકેલ ગણ આ પ્રમાણે ગણવાનો રહેશે ઉપરના ઉકેલ ગણ હજી બી કહી દઉં છું સ્ટાન્ડર્ડ વેલ્યુ ઝીરો વન ને માઇનસ વન માટેના જ હતા પણ એ સિવાયની વેલ્યુ આવશે એના બરાબર એના બરાબર એ સિવાયની વેલ્યુ એટલે વન બાય ટુ આવે રૂટ થ્રી બાય ટુ આવે બરાબર આ બધી વેલ્યુ આવશે વન બાય રૂટ ટુ આવે આ બધી વેલ્યુ આવે ત્યારે શું ઉકેલ ગણ તો ત્યારે આ ત્રણ ઉકેલ ગણ થાય ઉપરના ઉકેલ ગણ જે હતા એ માત્ર ફિક્સ ઝીરો માટેના વન માટેના અને માઇનસ વન માટેના હતા જ્યારે આ બધા ઉકેલ ગણ એ આ બધી અચળ વેલ્યુઓ હોય ત્યાર માટેના ઉકેલ ગણ છે તો સાઈન થીટા બરાબર સાઈન આલ્ફા બરાબર એનો ઉકેલગણ થશે કે પાય પ્લસ માઇનસ વન રેસ ટુ એન માઇનસ વન રેસ ટુ એન ઇન્ટુ આલ્ફા અને ટેન આ થી આલ્ફા બરાબર એનો ઉકેલ ગણ કેપાય પ્લસ આલ્ફા તો આ તમારા કેટલાક સ્ટાન્ડર્ડ ત્રિકોણમિતીય સમીકરણોના ઉકેલ ગણો છે બરાબર હવે ઉકેલ બે પ્રકારના હોય છે બાળકો ઉકેલ તમારે બે પ્રકારના હોય છે

ઠીટા તમારે શોધવાનો પાછું બોલું છું ત્રિકોણમિત્તીય સમીકરણો માટે ઉકેલ એટલે શું તો ત્રિકોણમિત્તીય સમીકરણો માટે ઉકેલ એટલે ખૂણો આપણે ઠીટા શોધીએ છીએ ઠીટાની વેલ્યુ આપણે જોઈ ગયા કે ભાઈ ઠીટા એટલે કયો તો કે આ રીતે આપણા ચકડામાં ઠીટા આ રીતે હોય અહીંયા ઝીરો હોય અહીંયા પાય બાય ટુ આવે અહીંયા પાય આવે અહીંયા થ્રી બાય બાય ટુ આવે અને અહીંયા ટુ પાય બાળકો તો આ જે આપણો ખૂણો એક પરિભ્રમણ અહીંયા પૂરું કરી દીધું એક પરિભ્રમણ કેમ તો કે અહીંયા ટૂંપાય આવી ગયો ને તો થ્રી સિક્સટી ડિગ્રી બરાબર ટૂંપાય તો ઝીરોથી સ્ટાર્ટ કરીને તમે ઝીરોથી સ્ટાર્ટ કરીને ફરીને ટુપાય સુધી આવી જાઓ એટલે એક પૂર્ણ પરિભ્રમણ થયું હોય તો ઝીરોથી લઈને ટૂંપાય એ બી એક ખૂણો જ છે તો જ્યારે તમારો ઉકેલ જ્યારે તમારો ઉકેલ ઝીરોથી લઈને ટૂંપાઈમાં જ લાવવાનો હોય ત્યારે તમારો ઉકેલ ઝીરોથી લઈને ટૂંપાઈનો જ હોય તો એ ઉકેલને કહેવાય છે મુખ્ય ઉકેલ એ ઉકેલને કહેવામાં આવે છે મુખ્ય ઉકેલ જ્યારે તમારો ઉકેલ ઝીરો અને ટૂપાયની વચ્ચે એટલે કે ઝીરો અને ત્રણસો સાહીઠની વચ્ચે જ હોય તો એ ઉકેલને કહેવામાં આવે છે મુખ્ય ઉકેલ પણ આ ખૂણો તો આગળ વૈધાત કરે છે ને બાળકો જેમ કે અહીંયા ટૂંપાય આવ્યો તો અહીંયા પછી ફાઈ પાય બાય ટુ આવશે પછી અહીંયા આવશે થ્રી પાય પછી અહીંયા આવશે સેવન પાય બાય ટુ પછી અહીંયા આવશે ફોર પાય પછી અહીંયા આવશે નાઇન પાય બાય ટુ અહીંયા આવશે ફાઈ પાય પછી અહીંયા આવશે ઇલેવન પાય બાય ટુ પછી અહીંયા આવશે સિક્સ પાય તો આ પ્રમાણે તમારા ખૂણો તો આગળ વધ્યા જ કરે છે ને તો જ્યારે તમારો ઉકેલ ઝીરોથી ટુ પાયની વચ્ચે જ હોય બરાબર આટલે જ સુધી આની આગળના આ બધા ખૂણા લેવાના જ નથી આ બધા ખૂણા આગળના લેવાના જ નહીં મળે બરાબર તો જ્યારે તમારો ઉકેલ ઝીરોથી ટૂંપાઈની વચ્ચે હોય ત્યારે તેને મુખ્ય ઉકેલ કહેવામાં આવે પણ જ્યારે દરેકે દરેક પરિભ્રમણના એટલે કે આ પછીના બધા આ તો ઇન્ફાઇનાઇટ સુધી અહીંયા આગળ વધ્યા કરે છે આ બી આગળ અહીંયા વધ્યા કરે છે આ બી આગળ અહીંયા વધ્યા કરે આ બી અહીંયા આગળ વધ્યા જ કરશે તો જ્યારે આ વૈધા જે કરે છે આગળના બધા ખૂણાઓ તે બધા ખૂણાઓને બી ધ્યાને લેવામાં આવે તે બધા ખૂણાઓને બી ધ્યાને લેવામાં આવે તો એવા ઉકેલને કહેવામાં આવે છે વ્યાપક ઉકેલ એવા ઉકેલને શું કહેવામાં આવે બાળકો વ્યાપક ઉકેલ ધ્યાન રાખજો જ્યારે તમારો ઉકેલ ઝીરોથી ટુપાઈની વચ્ચે હોય તો એને મુખ્ય ઉકેલ કહેવામાં આવે છે ઝીરોથી ટુપાઈ વચ્ચેની કોઈ બી કિંમત તમે શોધીને લાવો તો એને શું કહેવામાં આવે છે બાળકો મુખ્ય ઉકેલ કહેવામાં આવે છે અને જ્યારે તમારો ઉકેલ બરા જ્યારે તમારો ઉકેલ આ બધી જ કિંમતોને એમાં ધ્યાને લેવામાં આવે બધી જ કિંમતોને ધ્યાને લેવામાં આવે અને ઉકેલ શોધવામાં આવે તો એ ઉકેલને કહેવામાં આવે છે કયો ઉકેલ વ્યાપક ઉકેલ જેમ કે હમણાં જ મેં સમજાયું કે અહીંયા સાઈનની કિંમત વન થાય એનો મતલબ સાઈનની કિંમત અહીંયા વન થાય એનો મતલબ શું બાળકો તો કે સાઈન પાય બાય ટુ બરાબર બી વન થાય સાઈન ફાઈ પાય બાય ટુ બરાબર બી વન થાય સાઈન નાઇન પાય બાય ટુ બરાબર બી વન થાય આ આગળ થિયરીમાં બી મેં આ બધું લખેલું જ છે કે અહીંયાના તમામ ખૂણા આગળ સાઈનની વેલ્યુ વન છે હવે માની લો કે તમને આપી દીધેલું કે સાઈન ઠીટા બરાબર વન છે આનો ઉકેલ શોધો હું ઉકેલ લઈ એવો લે લેતો જ થીટા બરાબર પાય બાય ટુ આનો ઉકેલ તો પાય બાય ટુ જે છે પાય બાય ટુ જે છે તે ઝીરો અને ટુ પાયની વચ્ચે આવેલું છે પાય બાય ટુ એ તમારો ઝીરો અને ટુ પાયની વચ્ચે આવેલું છે તો આ પાય બાય ટુ જે હું ઉકેલ લાવ્યો એ મારો કયો ઉકેલ થઈ ગયો મુખ્ય ઉકેલ થઈ ગયો પણ હું સાઈન ઠીટા બરાબર વન છે મારી પાસે સાઈન ઠીટા બરાબર વન છે એને હું ઉકેલ લઈ આવું પાય બાય ટુ બી એનો ઉકેલ છે ફાઈવ પાય બાય ટુ બી એનો ઉકેલ છે આ પ્રમાણે કેમ sin ફાઈવ પાય બાય ટુ બી વન થાય સાઈન ઠીટા બરાબર વન તો ઠીટા બરાબર પાય બાય ટુ હોઈ શકે ઠીટા બરાબર ફાઈવ પાય બાય ટુ બી હોઈ શકે ઠીટા બરાબર નાઇન પાય બાય ટુ બી હોઈ શકે તો સાઈન ઠીટા બરાબર વન તો હું ઠીટા બરાબર લેતો આવું છું પાય બાય ટુ ફાઈવ પાય બાય ટુ નાઇન પાય બાય ટુ થર્ટીન પાય બાય ટુ તો આ પ્રકારનો ઉકેલ આને તમે ટૂંકમાં શું દર્શાવેલું યાદ હોય તો આને ટૂંકમાં દર્શાવેલું તમે ફોર કે પ્લસ વન બિલોંગ્સ ટુ કે ઝેર તો જ્યારે આ પ્રકારનો ઉકેલ લાવ તો આ પ્રકારના ઉકેલને કહેવાય વ્યાપક ઉકેલ અને જ્યારે માત્ર આવો જ લાવો સાઈન ઠીટા બરાબર વન તો ઠીટા બરાબર પાય બાય ટુ માત્ર ઝીરો ને ત્રણસો સાઈઠ એટલે કે ઝીરો ને ટુ પાયની વચ્ચેનો જ ઉકેલ લાવો તો એ ઉકેલને કહેવામાં આવે છે બાળકો તમારો મુખ્ય ઉકેલ અને જ્યારે આ પ્રમાણેનો ઉકેલ લાવો બરાબર જેમાં બધી જ કિંમતો તમે એમાં કન્સિડર કરો બધી જ કિંમતો આ બધી જ કન્સિડર કરો અને આ પ્રકારનો એક ઉકેલ લાવો એને વ્યાપક ઉકેલ કહેવાય છે તો અત્યાર સુધી જે મેં અહીંયા બધા લખેલા ને આ બધા તમારા વ્યાપક ઉકેલ જ છે કારણ કે આ બધામાં બધી જ કિંમતો આવી જાય છે આર યુ મેં લખ્યું ને અહીંયા ફોર કે પ્લસ વન ફાય બાય ટુ સાઇન ઠીટા બરાબર વન તો એનો ઉકેલ ફોર કે પ્લસ વન પાય બાય ટુ આ રહ્યો હતો જ સાઈન ઠીટા બરાબર વન તો એનો ઉકેલ ફોર કે પ્લસ વન ફાય બાય ટુ તો આ બધા જે ઉકેલ છે એ તમારા વ્યાપક જ ઉકેલ છે પણ જ્યારે તમે ઉકેલ માત્ર ઝીરો અને પાછું બોલું છું માત્ર અને માત્ર ઝીરો અને ટુ પાયની વચ્ચે ઉકેલ લાવો તો એ ઉકેલને કહેવામાં આવે છે મુખ્ય ઉકેલ તો જો અહીંયા આ બે પોઈન્ટ માંગે છે જો સમીકરણનો ઉકેલ લઈને હોય તો તેને મુખ્ય ઉકેલ કહેવામાં આવે છે અને ત્રિકોણ સમીકરણોના તમામ ઉકેલને સમાવતી પૂર્ણાંક એન વાલી અભિવ્યક્તિને ત્રિકોણ સમીકરણનો વ્યાપક ઉકેલ કહેવામાં આવે છે એટલે કે આ પ્રકારની અભિવ્યક્તિને આ પ્રકારની અભિવ્યક્તિને શું કહેવામાં આવે છે ત્રિકોણ મિતીય સમીકરણનો વ્યાપક ઉકેલ ઓકે શું કહેવામાં આવે છે ત્રિકોણ મિતીય સમીકરણનો વ્યાપક ઉકેલ હવે અહીંયા દાખલા તો શરૂઆત થઈ જાય પણ એ પહેલા મારે મુખ્ય ઉકેલની ટ્રીક ત્રિકોણ ટ્રીક આવી રહી છે બાળકો બરાબર આ ટ્રીક લાઈવ સમજાવું તો જ વધારે સારું રહેશે બરાબર તો મુખ્ય ઉકેલ માટેની ટ્રિગો ટ્રીક મુખ્ય ઉકેલ શોધવા માટેની ટ્રિગો ટ્રીક તો ચકરડું આપણું બનાવી દઈએ પહેલા બરાબર આ તો બહુ જ સિમ્પલ છે કંઈ ખાસ લખવાનું આવશે નહીં તો આપણું ચકરડવું આ તમારી એક્સઅક્સ આ તમારી વાય અક્ષ બરાબર અહીંયાનો એક સ્ટાન્ડર્ડ જ ખોળો મુખ્ય ઉકેલ એટલે ઝીરોથી ટુપાય જ જવાનું અહીંયા ઝીરો અહીંયા પાય બાય ટુ અહીંયા પાય અહીંયા થ્રી પાય બાય ટુ અને ટુપાય આની આગળ જવાનું નહીં કારણ કે મુખ્ય ઉકેલ છે બરાબર મુખ્ય ઉકેલ મુખ્ય ઉકેલ એટલે ઝીરોથી ટુપાયનો જ ઉકેલ આવે એટલે માત્ર આટલું જ આવે બરાબર પછી તમે યાદ હોય તો આને કીધેલું પહેલું ચરણ કે જેનું નામ આપેલું આલ આને કીધેલું બીજું ચરણ કે જેનું નામ આપેલું એસ આને કીધેલું ત્રીજું ચરણ કે જેનું નામ આપેલું ટી આને કીધેલું ચોથું ચરણ કે જેનું નામ આપેલું સી ઓલ એસ ટી સી બરાબર હવે આ વસ્તુ ખાસ યાદ રાખજો જ્યારે પહેલો ચરણ હોય પહેલું ચરણ આપેલું હોય બાળકો પહેલું ચરણ આપેલું હોય ત્યારે બહુ જ સિમ્પલ ડાયરેક્ટ આવું યાદ રાખો કે ઠીટા બરાબર આલ્ફા પહેલાં ચરણમાં ઠીટા બરાબર હમણાં શું છે કેમ આવ્યું કાંથી આવ્યું એની ચિંતા બિલકુલ છોડી દો પહેલું ચરણ એટલે ઠીટા બરાબર આલ્ફા બીજું ચરણ એટલે ઠીટા બરાબર પાય માઇનસ આલ્ફા ત્રીજું ચરણ એટલે ઠીટા બરાબર પાય પ્લસ આલ્ફા ને ચોથું ચરણ એટલે ઠીટા બરાબર ટુ પાય માઇનસ આલ્ફા અત્યારે માત્ર આ એક ટ્રીક યાદ રાખી દો મુખ્ય ઉકેલ માટેની ટ્રીગો ટ્રીક બરાબર મુખ્ય ઉકેલ માટેની ટ્રીગો ટ્રીક શું કહે છે પહેલું ચરણ તો ઠીઠા બરાબર આલ્ફા બીજું ચરણ તો ઠીટા બરાબર પાય માઇનસ આલ્ફા ત્રીજું ચરણ તો થીટા બરાબર પાઈ પ્લસ આલ્ફા ચોથું ચરણ તો થીટા બરાબર ટુ પાય માઇનસ આલ્ફા હમણાં માત્ર આટલી જ વસ્તુ યાદ રાખો આ શું છે ક્યાં છે કઈ રીતે અપ્લાય કરવાનું એ બધું દાખલામાં આવે છે બરાબર પણ હમણાં માત્ર આવું યાદ રાખવાનું પહેલું ચરણ તો ઠીટા બરાબર આલ્ફા બીજું ચરણ તો ઠીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા ત્રીજું ચરણ તો થીટા બરાબર પાય પ્લસ આલ્ફા ચોથું ચરણ તો થીટા બરાબર ટુ પાય માઇનસ આલ્ફા ચાલો આ ટ્રીક આઈ હોપ બધાને યાદ રહી જશે હવે ઉદાહરણ નંબર અઢાર જુઓ તો ઉદાહરણ નંબર અઢાર શું કહે છે તમારી ચોપડીમાં તો માત્ર આટલે સુધીની જ રકમ છે આ અને પછીનો ભાગ નથી ખાલી આટલું જ કીધું છે સમીકરણ એક્સ બરાબર રૂટ થ્રી બાય ટુનો મુખ્ય ઉકેલ શોધો પણ આપણે તો વ્યાપક ઉકેલ બધું જ શોધી નાખવાનું બરાબર બધું જ શોધી નાખવાનું બરાબર દાખલાની રકમ આવે એટલે એના ભૂકા બોલાવી દેવાના બરાબર બિકોઝ યુ આર મેથ્સ સ્ટુડન્ટ તમે મેથ્સના સ્ટુડન્ટ છો બરાબર તમારે ગોખવાનું આવતું નથી તમારે દિમાગ ચલાવવાનું આવે છે બરાબર થિયરીને એ બધું ગોખવાનું હોતું નથી માત્ર તમે તમે બ્રેઇનનો યુઝ કરીને બધું સોલ્વ કરી રહ્યા છો તો અહીંયા બંને વસ્તુ આપણે શોધીશું મુખ્ય ઉકેલ બી અને વ્યાપક ઉકેલ બી તો જુઓ પહેલાં હેડિંગ લગાઉં છું મુખ્ય ઉકેલ માટે બરાબર આપેલું શું છે ધ્યાનથી જોજો હે સાઈન એક્સ બરાબર રૂટ બાય ટુ આનો મુખ્ય ઉકેલ શોધવાનો છે બાળકો આનો મુખ્ય ઉકેલ આનો મુખ્ય ઉકેલ એટલે એક્સની સાયનેક્સ બરાબર રૂટરી બાય ટુ થાય મુખ્ય ઉકેલનો મતલબ સાઇનેક્સ બરાબર રૂટ્રી બાય ટુ થાય એવી એક્સની ઝીરો અને ટુપાય વચ્ચેની કિંમત શોધવાની પાછું બોલું છું મુખ્ય ઉકેલ એટલે સાઇનેક્સ બરાબર આખી રકમનો મતલબ સમજો શું થાય હવે સાઇનેક્સ બરાબર રૂટરી બાય ટુ થાય સાઇનેક્સ બરાબર રૂટરી બાય ટુ થાય એવી એક્સની ઝીરો અને ટુ પાઇ વચ્ચેની કિંમતો શોધો તો તેને એનો મુખ્ય ઉકેલ કહેવામાં આવે છે પાછું સાઇનેક્સ બરાબર રૂટ થ્રી બાય ટુ થાય એવી એક્સની ઝીરો અને ટુપાઈ વચ્ચેની કિંમતો જે શોધો એ કિંમતને તમે કહેવામાં આવે છે મુખ્ય ઉકેલ હવે બહુ જ સરસ વસ્તુ બાળકો અહીંયા સાયનેક્સ બરાબર રુટ્રી બાય ટુ આપેલું છે બાળકો સાયનેક્સ બરાબર રૂઠરી બાય ટુ બાળકો રૂઠરી બાય ટુ એ ધન કહેવાય રૂઠરી બાય ટુ શું કહેવાય પાછું બોલું છું સાયનેક્સ બરાબર રૂઠરી બાય ટુ પ્લસ રૂઠરી બાય ટુ આપેલું છે એટલે એ ગ્રેટર ધેન ઝીરો કહેવાય બરાબર સાઈનની કિંમત ગ્રેટર ધેન ઝીરો એટલે કે સાઈન કયા કયા ચરણમાં ધન હોય તો બાળકો એક તો ઓલના લીધે સાઈન પહેલાં ચરણમાં તો ધન છે જ બાળકો તમને યાદ કરાવી દઉં પાછું અહીંયા યાદ હોય તો આપણે આવું કરતા હતા સાઈન અત્યારે માત્ર સાઈન કોસ અને ટેનનું કામ છે તો પહેલાં ચરણમાં સાઈન કોસ અને ટેન ધન જ થશે બીજું ચરણ કોનું છે એસનું છે એસનું ચરણ છે એટલે કે એમાં સાઈન કોસ અને ટેનની વાત કરીએ તો સાઈન તમારો ધન થશે પણ કોસ અને ટેન તમારો એમાં ઋણ થશે ત્રીજું ચરણની વાત કરીએ તો એ ટી છે એટલે કે ટેન અને કોટનું ચરણ છે તો અહીંયા સાઈન કોસ અને ટેનની જો વાત કરીએ તો સાઈન કોસ અને ટેનમાં અહીંયા ટેન ધન થશે સાઈન અને કોસ ઋણ થશે ચોથું ચરણ સી એટલે કે કોસ અને સેકનું છે તો અહીંયા સાઈન કોસ અને ટેનની જો વાત કરીએ તો સાઈન અહીંયા ઋણ કોસ અહીંયા ધન ટેન અહીંયા ઋણ તો બાળકો આપણી રકમમાં સાઇનની વાત કરી છે બાકી બધા ભૂલી જાઓ માત્ર સાઇનને દિમાગમાં રાખો એક્સ બરાબર રૂટ થ્રી બાય ટુ આપેલું છે અને એ ગ્રેટર દેન ઝીરો એટલે કે ધન છે હવે ચાર ચકરડામાં શોધી લો કે સાઇનની કિંમત ધન ક્યાં ક્યાં આવે છે તો સાઈનની કિંમત ધન પહેલાં ચરણમાં આવે છે અને સાઇનિક કિંમત ધન બીજા ચરણમાં આવે છે જો પ્લસ પ્લસ પછી બંનેમાં માઇનસ છે અહીંયા તો પહેલાં અને બીજા ચરણમાં સાયનિક કિંમત ધન છે અહીંયા સાઈનિક કિંમત તમને ધન આપેલી છે અને સાઇનની કિંમત ધન પહેલાં અને

પ્રથમ ચરણ અને દ્વિતીય ચરણમાં આવેલો છે હવે દિમાગમાં એક વસ્તુ ફિટ કરી દો આલ્ફાની વાત કરીએ બરાબર અહીંયા આલ્ફા આવેલો ને આ તો આ આલ્ફા કે રીતે નક્કી કરવાનો તો અહીંયા રૂટરી બાય ટુ છે માની લો કે માઇનસ રૂટ થ્રી બાય ટુ આપેલો તો અહીંયા પ્લસ માઇનસ સાઇન બધી ભૂલી જવાની ભલે અહીંયા પ્લસ રૂટ ટુ આપેલો છે એની જગ્યાએ માની લો કે માઇનસ રૂટ બાય ટુ આપેલો હતો તો પ્લસ માઇનસ બધી ભૂલી જવાની માત્ર કિંમતને જોવાની કિંમત અહીંયા પ્લસ રૂટ બાય ટુ છે આપણે પ્લસ બધું ભૂલી જાઓ કિંમત કઈ છે રૂટ્રી બાય ટુ

એક્સ બરાબર પ્રથમ અને દ્વિતીય ચરણ તો નક્કી કર્યું જ અને સાથે આલ્ફા બરાબર દિમાગમાં બેસાડી દીધો પાય બાય થ્રી કેમ સાઈનની કિંમત રૂટ બાય ટુ કિંમત રૂટ થ્રી બાય ટુ ક્યાં થાય છે પાય બાય થ્રી આગળ સાઈનની કિંમત રુટ્રી બાય ટુ ક્યાં થાય છે બાળકો પાય બાય થ્રી આગળ થાય છે તો દિમાગમાં આલ્ફા બરાબર પાય બાય થ્રી બેસાડી દો ચાલો તો સાઇન એક્સ બરાબર રૂટ થ્રી બાય ટુ હતો રૂટ બાય ટુ ધન હતો તો ધન પરથી તમે શું નક્કી કર્યું કે ભાઈ એક્સ પ્રથમ ચરણમાં છે અને બીજા ચરણમાં છે એક્સની કિંમત પ્રથમ ચરણમાં અને બીજા ચરણમાં કેમ તો કે સાઇનની કિંમત ધન તમારી સાઇનની કિંમત ધન તમારી પ્રથમ અને બીજા ચરણમાં હતી તો આટલા પરથી તમે શું નક્કી કર્યું કે એક્સ પ્રથમ અને દ્વિતીય ચરણમાં છે તથા આલ્ફા તમારો ફાય બાય થ્રી છે આલ્ફા પાઇ બાય થ્રી કાતિ લેવા અહીંયા જે કોઈ બી કિંમત આવેલી હોય એની પ્લસ માઇનસ સાઈન ઉડાડી નાખવાની ખાલી ખાલી કિંમત લેવાની અને એ કિંમતની ટેબલ પરથી એ કિંમતની ટેબલ પરથી ખૂણામાંની કિંમત શોધી લેવાની એ તમારો આલ્ફા તો આલ્ફા બરાબર પાય બાય થ્રી થયો હવે મુખ્ય ઉકેલ શું તો આમ મુખ્ય ઉકેલ તો આના મુખ્ય ઉકેલ બે થશે કેમ એક પ્રથમ ચરણનો ને એક બીજા ચરણનો થશે બોલો પ્રથમ ચરણનો ઉકેલ શું છે ઠીટા બરાબર આલ્ફા ને બીજા ચરણનો ઉકેલ શું છે ઠીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા અહીંયા તમે નક્કી કરેલું જ છે ને પ્રથમ ચરણ છે ને બીજું ચરણ છે તો પ્રથમ ચરણનો ઉકેલ પણ આપણે અહીંયા ઠીટાની જગ્યાએ એક્સ છે તો પ્રથમ આમ આનો મુખ્ય ઉકેલ તો મુખ્ય ઉકેલમાં બી પ્રથમ ચરણનો ઉકેલ એક્સ બરાબર એક્સ બરાબર આલ્ફા અને બીજા ચરણનો ઉકેલ બીજા ચરણનો ઉકેલ એક્સ બરાબર પાય માઇનસ આલ્ફા એક્સ બરાબર પાય માઇનસ આલ્ફા એનો મતલબ એનો મતલબ શું લાવવા એક તમે અહીંયા એક્સ બરાબર આલ્ફા આલ્ફા તમારો પાય બાય થ્રી હતો તો એક્સ બરાબર પાય બાય થ્રી એન્ડ એક્સ બરાબર પાય માઇનસ પાય બાય થ્રી આનો લસા અહીંયા આપો ત્રણ અહીંયા જાય તો થ્રી પાય માઇનસ પાય બાય થ્રી એટલે ટુ પાય બાય તો આ આનો મુખ્ય ઉકેલ થયો બરાબર આનો મુખ્ય ઉકેલ થયો કયો પાય બાય થ્રી અને ટુ પાય બાય થ્રી હવે હેડિંગ મારો વ્યાપક ઉકેલ માટે તો બાળકો અહીં તમને શું આપેલું બહુ સિમ્પલ વ્યાપક તો કોસેક્સ બરાબર રૂટ થ્રી બાય ટુ આપેલું છે અને કોસની સોરી સાઈનેક્સ બરાબર સાઇનેક્સ બરાબર રૂટ થ્રી બાય ટુ આપેલું છે ને હમણાં જ જોયું સાઇનેક્સની કિંમત રૂટ બાય ટુ ક્યારે થાય તો કે પાયબાય થ્રી આગળ થાય તો અહીંયા લખી દેવાનું સાઈન પાયબાય થ્રી તો આ આપણું આ સૂત્રના ફોર્મેટ જેવું થયું સાઇન ઠીટા બરાબર સાઈન આલ્ફા બરાબર કોઈ અચળ કિંમત હોય તો એનો ઉકેલ ગણ થાય કે પાય પ્લસ માઇનસ વન રેસ ટુ એન આલ્ફા તો આ ફોર્મેટ અને આપણું જે ફોર્મેટ આવ્યું એને કમ્પેર કરો આ ફોર્મેટ અને આપણું ફોર્મેટ જો સાઇનેક્સ તો સાઈન ઠીટા સાઈન પાય બાય થ્રી તે સાઈન આલ્ફા અને એ એટલે તમારો રૂટ થ્રી બાય ટુ તો આનો ઉકેલ ગણ છે બરાબર આમ વ્યાપક ઉકેલ ગણ બરાબર શું લખવાનું 2k પાય બરાબર પ્લસ ઓર સોરી સાઈનનો છે ને ટૂંકે તો અહીંયા કે પાય કે પાય પ્લસ માઇનસ વન રેઝ ટુ એન ઇન ટુ આલ્ફા આલ્ફા તમારો શું છે આ રહ્યો આલ્ફા તમારો પાય બાય થ્રી છે તો અહીંયા વેર બિલોંગ્સ ટુ ઝેડ વેર કે બિલોંગ્સ ટુ ઝેડ બરાબર તો આ તમારો આના પરથી વ્યાપક હા ચોપડીમાં પાછળ કે પાયની જગ્યાએ એન પાઈ વાપરશે બધું ચાલે કે લખો કે એન લખો વસ્તુ સેમ જ છે બરાબર એટલે બહુ ટેન્શન નહીં લેતા પાછળના જવાબ સાથે આ આપણો એકદમ પરફેક્ટ આન્સર થશે તો યાદ રહ્યું મુખ્ય ઉકેલ માટે આ મેથડ છે બરાબર કઈ રીતે તો કે ધન અને ઋણ પ્રમાણે પહેલાં એનું ચરણ નક્કી કરવાનું દિમાગમાં આલ્ફા ફિટ કરી દેવાનો ટેબલ પરથી મુખ્ય ઉકેલ પ્રથમ ચરણનો હોય તો આલ્ફા બીજા ચરણનો ઉકેલ પાય માઇનસ આલ્ફા કેમ તમે નક્કી કરેલ ને કે ઉકેલ પ્રથમ અને બીજા ચરણમાં છે તો મુખ્ય ઉકેલ એક આલ્ફા થાય ને બીજો ઉકેલ બીજા ચરણ પરથી પાય માઇનસ આલ્ફા આર યુ પ્રથમ ચરણ પરથી થીટા બરાબર આલ્ફા બીજા ચરણ પરથી થી થીટા બરાબર પાય માઇનસ એમાં ની કિંમત તમે મૂકી દીધી એક્સ બરાબર આલ્ફા હતો તો અહીંયા આલ્ફાની જગ્યાએ પાય બાય થ્રી મૂક્યો એક્સ બરાબર પાય બાય થ્રી મળ્યો એક્સ બરાબર પાય માઇનસ આલ્ફા તો પાય માઇનસ અહીંયા આલ્ફાની જગ્યાએ પાય બાય થ્રી તો તમને ટુ પાય બાય થ્રી મળી ગયો બરાબર તો આ થયો તમારો મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ શું થયું બાળકો મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ એવો જ બીજો નીચે જે છે એ ગણીએ તો તમને વધારે સમજ પડે કારણ કે ઋણ સાઇન વાળો છે તો પેલા ટેન બરાબર માઇનસ વન રૂટ થ્રી માઇનસ માઇનસ એ લેસ દેન ઝીરો કેવાય એટલે કે ટેન તમારો અહીંયા ઋણ છે ટેન અહીંયા તમારો ઋણ છે હવે ચકરડું યાદ કરો ચકરડામાં જોવાનું કે ટેન ઋણ ક્યાં છે ટેન વિધેય તમારું ઋણ ક્યાં ક્યાં છે બે જગ્યા મળશે સમજી લેવાનું સાઈનમાં બી કેવી બે જગ્યા મળી સાઈન તમારો અહીંયા ધન થયો તો તમને બે જગ્યા મળી કઈ પ્રથમ ચરણ અને બીજું ચરણ અહીંયા તમને કાઉન્સમાં લખી બી દઉં કે સાઇન એ ધન છે એ જ પ્રમાણે અહીંયા કાઉન્સમાં લખી બી દો કે ભાઈ ટેન તમારો ઋણ છે હવે ટેન ઋણ કયા કયા ચરણમાં છે તો જો અહીંયા તો ટેન ધન જ છે આ રહ્યો એક ઋણ અહીંયા છે ટેન અને અહીંયા પાછો ધન છે ને અહીંયા ઋણ છે તો ટેન તમારો બીજા અને ચોથા ચરણમાં ઋણ છે તો અહીંયાથી તમને એક વસ્તુ જાણવા મળી એક્સ એ બીજું ચરણ એન્ડ ચોથું ચરણ તથા આલ્ફા અહીંયાની માઇનસ સાઈન ભૂલી જવાની માઇનસ સાઈન ભૂલી જવું વેલ્યુ શું છે એકના છેદમાં રૂટ થ્રી હવે ટેનની વેલ્યુ જોવાની ટેબલમાં વન બાય રૂટ થ્રી ક્યારે આવે છે તો ટેનમાં આ રહ્યો વન બાય રૂટ થ્રી ક્યારે આવે છે વન બાય રૂટ થ્રી તો કે પાય બાય સિક્સ પર આવે છે તો અહીંયા આલ્ફા બરાબર લખી દેવાનો પાય બાય સિક્સ પાછું કેવું છું માઇનસ સાઇન ભૂલી જવાની આલ્ફા નક્કી કરતી વખતે માઇનસ સાઇન ભૂલી જવાની ભૂલી ગયા વન ઓપોઇન્ટ રૂટ થ્રી હતું તો વન ઓપોઇન્ટ રૂટ થ્રી ક્યારે આવે છે પાય બાય સિક્સ આગળ આવે છે બરાબર તો ચરણ બી મળી ગયા આલ્ફા બી મળી ગયા

બીજો ઉકેલ ટુ પાય માઇનસ આલ્ફા એનો મતલબ એક્સની કિંમત આલ્ફાની કિંમત તમે અહીંયા છે જ પાય બાય સિક્સ તો એક થશે પાય માઇનસ પાય બાય સિક્સ અને બીજો થશે એક્સ બરાબર ટુ પાય માઇનસ પાય બાય સિક્સ તો અહીંયા થશે તમારો ફાઈ પાય બાય સિક્સ અહીંયા તમારો થશે છ દુ બાર બારમાંથી એક પાય જાય લસા જો અહીંયા છ દુ બાર બાર પાય ઓછા પાય એટલે અગિયાર પાય તો અહીંયા તમને મળશે ઇલેવન પાય બાય સેક્સ તો આ તમારા બે મુખ્ય ઉકેલ થઈ ગયા બરાબર હવે વ્યાપક ઉકેલ માટે બાળકો વ્યાપક ઉકેલ માટે તો અહીં તમને શું આપેલું છે તો કે ટેન એક્સ બરાબર માઇનસ વન બાય રૂટ થ્રી આપેલો છે અહીંયા કેવું કરેલું સાઇન એક્સ બરાબર રૂટ થ્રી બાય ટુ હતો તો જો આમાં કરવાનું કંઈ નહીં મુખ્ય ઉકેલમાં જે નાનો હોય ને પાય બાય થ્રી અને ટુ બાય બાય થ્રીમાં નાનો કોણ પાય બાય થ્રી અહીંયા લઈ લીધેલો આમાં બે જ કરવાનું ફાઈ પાઇ બાય સિક્સ અને ઇલેવન પાય બાય સિક્સમાં નાનો કોણ ફાઈવ પાઇ બાય સિક્સ તો અહીંયા લખી દેવાનું ટેન ફાઈ પાઇ બાય સિક્સ હવે આપણી થિયરી યાદ કરવાની આ રહી ટેનની થિયરી તો ટેનની થિયરી શું કહે છે યુ ટેન ઠીટા ટેન એક્સ ટેન આલ્ફા ટેન ફાઈ ફાઈ બાય સિક્સ અને એ માઇનસ વન રૂટ થ્રી તો બોલો આનો અહીંયા વ્યાપક ઉકેલ આના પરથી શું મળશે આમ વ્યાપક ઉકેલ શું મળશે બ્રેકેટમાં જોઈ લો કે તો કે લખો પ્લસ આલ્ફા આલ્ફા તમારો શું છે અહીંયા આ રહ્યો ફાઈવ બાય સિક્સ તો બિલોગ્ ટુ ઝેડ તો જુઓ ઉદાહરણ વીસ સેમ આવો સાઇનેક્સ બરાબર રૂટ થ્રી બાય ટુ હતું હવે માઇનસ રૂટ થ્રી બાય 2 આવ્યો હતો જો ફટાફટ થશે પહેલા મુખ્ય ઉકેલ માટે બાળકો તો મુખ્ય ઉકેલ માટે અહીંયા તમને આપેલું છે સાઇન એક્સ બરાબર માઇનસ રૂટ થ્રી બાય ટુ માઇનસ રૂટ થ્રી બાય ટુ લેસ દેન ઝીરો એટલે ઋણ કહેવાય હવે પહેલાં ચકરડામાં જોવાનું કે સાઈન ઋણ ક્યાં ક્યાં હોય તો સાઈન ત્રીજા અને ચોથા ચરણમાં ઋણ છે તો તમને અહીંયા એક્સ બરાબર શું મળશે એક્સ બરાબર ત્રીજું ચરણ એન ચોથું ચરણ પછી અહીંયા મેં કીધેલું માઇનસ સાઈન ભૂલી જવાની માઇનસ સાઈન ભૂલીને સાઈનની કિંમત રૂઠરી બાય ટુ ક્યારે થાય તે જોવાની તો સાઈનની કિંમત રૂઠરી બાય ટુ પાય બાય થ્રી આગળ થાય છે તો અહીંયા તમારે લખી દેવાનું આલ્ફા બરાબર પાય બાય થ્રી પછી સેમ આવું આમ મુખ્ય ઉકેલ એક ત્રીજા ચરણનો ઉકેલ ત્રીજા ચરણનો ઉકેલ શું લખાય પાય પ્લસ આલ્ફા તો એક્સ બરાબર પાય પ્લસ આલ્ફા એન્ડ બીજો ઉકેલ ચોથા ચરણનો ચોથા ચરણમાં શું લખાય ટુ પાય માઇનસ આલ્ફા તો એક્સ બરાબર ટુ પાય માઇનસ આલ્ફા કિંમત મૂકી દો તો એક્સ બરાબર પાય પ્લસ આલ્ફા આલ્ફા તમારો પાય બાય થ્રી છે તો એક આ અને એક્સ બરાબર ટુ પાય માઇનસ આલ્ફાય એટલે કે ટુ પાય માઇનસ બાય થ્રી અહીંયા લસા આપો તો લસા આપો તો અહીંયા થશે તમારો ફોર 3 બાય થ્રી અને અહીંયા તમે લસા આપો તો અહીંયા તમારો થશે ફાઈ પાય બાય થ્રી બરાબર તો આ તમારો મુખ્ય ઉકેલ થયો એ જ પ્રમાણે વ્યાપક ઉકેલ માટે બરાબર તો વ્યાપક ઉકેલ માટે લખવાનું માઇનસ રૂટ થ્રી બાય ટુ એના બરાબર આ બેમાં નાનો તો ફોર પાય બાય થ્રી અને ફાઈવ પાય બાય થ્રીમાં નાનો કોણ તો ફોર પાય બાય થ્રી અને ફાઈવ પાય બાય થ્રીમાં બટ ઓવિયસ ફોર પાય બાય થ્રી નાનો તો અહીંયા લખી દેવાનું સાઈન ફોર પાય બાય થ્રી પછી આપણી પહેલી થિયરીમાં જવાનું અને થિયરીમાં સાઇનનું જોવાનું સાઈન ઠીટા સાઇન એક્સ સાઇન આલ્પા સાઈન ફોર પાય બાય થ્રી એ તો કે તમારા માઇનસ રૂટ બાય ટુ તો એનો ઉકેલ ગણ શું છે અહીંયા આમ વ્યાપક ઉકેલ કાઉન્સમાં કે પાય હર યુ સાઇનનો કે પાઈ પ્લસ માઇનસ વન રેસ ટુ એન આલ્ફા શું છે તમારો ફોર પાય બાય થ્રી વેર કે બિલોગ્સ ટુ ઝેર તો આ રીતે તમારે આ પ્રકારના દાખલા ગણવાના રહેશે આઈ હોપ તમને આવડી ગયું હશે અને આ વસ્તુ તમારે ખાસ મોડે કરવાની રહેશે બને તો આને બી ત્રણ વાર લખવાનું ચાલુ કરી દો સૂત્ર સાથે આ જે તેર લાઈન છે એ તેર લાઇન સૂત્ર સાથે ત્રણ વાર લખવાની છે બરાબર તો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો બરાબર મળીશું પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બબાય